નર્મદા ખાતે આદિવાસીઓનો રાષ્ટ્રધ્વજ લઈ વિરોધ કરવામાં આવ્યો છે અને ગ્રામજનોનું પોલીસ સાથે પણ ઘર્ષણ જોવા મળ્યું. પોલીસે આ ઘર્ષણમાં રાષ્ટ્રધ્વજને પગથી કચડ્યો છે. પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાતા આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો, તો પોલીસે રાષ્ટ્રધ્વજની પણ ગરિમા ન સાચવી. છોટા ઉદેપુરના નર્મદામાં પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું છે. નર્મદામાં આદિવાસીઓ દ્વારા વિરોધ કરી આંદોલન કરવામાં આવ્યું હતું, ત્યારે આંદોલનને રોકવા જતા પોલીસે રાષ્ટ્રધ્વજની ગરિમા પણ ન જાળવી હતી અને રાષ્ટ્રીય ધ્વજને પગમાં કચડી નાખ્યો હતો. પોલીસ આવા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યેના વર્તનથી આદિવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તો આખરે પોલીસ કેવી રીતે રાષ્ટ્રધ્વજનું અપમાન કરી શકે? તેમની તો ફરજ છે સેવા આપવાની, સેવા કરવાની દેશના નાગરિકોની. ત્યારે દેશ સાથે દેશનું પ્રતિક ગણાતું રાષ્ટ્રધ્વજ, હાલ તો નર્મદા ખાતે આદિવાસીઓએ રાષ્ટ્રધ્વજને લઈને વિરોધ કર્યો છે. ગ્રામજનોનું પોલીસ સાથે પણ આ ઘટનાને લઈને મોટું ઘર્ષણ જોવા મળ્યું. પોલીસે ઘર્ષણમાં રાષ્ટ્રધ્વજને પગથી કચડ્યો હોવાની પણ વાત સામે આવી છે. રાષ્ટ્રધ્વજનું અપમાનની વાત અહીંયા સામે આવી છે અને જે બિલકુલ શાંખી ન લેવાય. નર્મદામાં પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું. આંદોલન કરતા આદિવાસીઓ સામે પોલીસની કાર્યવાહી પણ સામે થઈ. હાલ જાવેદ પઠાણ અમારી સાથે જોડાઈ ગયા છે છોટાઉદેપુરથી. જાવેદ, જણાવશો પોલીસે રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હોવાની ઘટના અહીંયા સામે આવી છે, શું છે વધુ વિગત? જી, આપને જણાવ્યું કે નર્મદા ખાતે આજે મનાલાલ ખટ્ટર આવ્યા હતા ત્યારે હરિયાણાનું રાજ્ય ભવન બનાવવા માટેની ભૂમિપૂજન કારણ કે તેને લઈને આદિવાસીઓ સખત વિરોધ કરી રહ્યા હતા. તેને લઈને આજે આદિવાસીઓ રોડ પર રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા હતા અને વિરોધ દર્શાવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસે એમને રોકવાની બદલે તેમની સાથે બળબતાવ વાપરી છે, તેમના સાથે લાઠીચાર્જ કર્યો. તે એકલાથી પોલીસ ન અટકીને તેઓ જે રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા હતા તે રાષ્ટ્રધ્વજને લઈને હાથમાં નીકળ્યા હતા, તે રાષ્ટ્રધ્વજ છીનવી લીધો અને તે પોલીસના જવાને તે રાષ્ટ્રધ્વજ જમીન પર નાખીને એના પગથી કચડી નાખવાનો ખૂબ જ શરમજનક કૃત્ય કર્યું છે. બિલકુલ, સાથે જે ઘર્ષણ થયું છે, ગ્રામજનોનું શું કહેવું છે આ ઘટનાને લઈને? આ ઘટનાને લઈને એ કહી રહ્યા હતા કે અમને મારો તો ચાલશે, પણ આપ રાષ્ટ્ર, જે રાષ્ટ્રનું એક સન્માન છે તે રાષ્ટ્રધ્વજને આપ અપમાનિત કર્યું છે, તેના લીધે આદિવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને એના લઈને એ સખત વિરોધ કરી રહ્યા છે અને પોલીસ તંત્ર પર ફિટકાર વર્તાવી રહ્યા છે. જી, આ પોલીસ જે આ પ્રકારે અપમાન કરી રહી છે રાષ્ટ્રધ્વજનું, તેમને લઈને કોઈ કાર્યવાહીની વાત સામે આવી છે કે શું? હાલ તો પોલીસના આ રાષ્ટ્રધ્વજને લઈને પોલીસ આ સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બન્યો છે અને આને લઈને પોલીસ બેમાં પણ એક ચોપો છવાઈ ગયો છે. અધિકારીઓને આને સંતાવવા માટેની એક તો પહેલી મોહિમ કરી છે, પરંતુ આ સમગ્ર મામલો વાયરલ થઈ જતાની સાથે આ ચરમસીમા પર પહોંચ્યો છે. જી બિલકુલ, અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ. તો કહી શકાય કે હાલ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત એક્સક્લુઝિવ દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, જેમાં નર્મદામાં પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે, જે અમે સતત આપને બતાવી રહ્યા છે અને જે બિલકુલ આપણે પણ માનવા નહીં આવે, પરંતુ આ એક હકીકત છે કે પોલીસ જ આ પ્રકારે જ્યારે રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી હોય અને પગથી કચડવાની કોશિશ કરી રહી હોય ત્યારે તેમના પર શું કાર્યવાહી થવી જોઈએ? અટકાયત દરમિયાન ધ્વજને રસ્તા પર કચડી નાખ્યો, ન કોઈનો ડર, ન કોઈની શરમ, બસ જે મનમાં આવ્યું તે કરી નાખ્યું પગેથી. પરંતુ આપણા દેશની ગરિમા, આપણા દેશનું માન સન્માન, જેવો આપણો રાષ્ટ્રધ્વજ, જાણે તેની કંઈ જ પડી ના હોય, કોઈનો ડર ના હોય, એ પ્રકારે હરકત કરવામાં આવી. આપણા ટીવી સ્ક્રીન ઉપર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો, ત્યારે જેને આપણે ભારત માતા કહીએ છીએ અને ભારત દેશનો રાષ્ટ્રધ્વજ આ રીતે એક પોલીસ કર્મચારી જ્યારે કચડી જાય ત્યારે સ્વાભાવિક રીતે દેશપ્રેમીઓમાં રોષનું વાતાવરણ પ્રવર્તે તેમાં કોઈ બેમત નથી.
તો ઘટના અહીંયા નર્મદામાં ઘટી હતી. જી હા, આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર છોટાઉદેપુરના નર્મદામાં પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરાયું છે અને નર્મદામાં આદિવાસીઓ દ્વારા વિરોધ કરી આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આંદોલનને રોકવા જતાં પોલીસે રાષ્ટ્રધ્વજની ગરિમા પણ ન જાળવી અને રાષ્ટ્રીય ધ્વજને પગમાં કચડી નાખ્યો હતો. પોલીસના આવ્યા રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યેના વર્તનથી આદિવાસીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખાસ કરીને આદિવાસીઓમાં પણ એક કહી શકાય કે મોટા પ્રમાણે ગુસ્સાનું એક માહોલ જોવા મળ્યો, કારણ કે જે આ ઘટના ઘટી છે તે બિલકુલ શરમજનક છે અને ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. તો આખરે પોલીસ પર શું ક્યારે કેવા પ્રકારની હવે કાર્યવાહી થાય છે કે કેમ તે હવે જોવું રહેશે. તો આખરે પોલીસથી આટલી હિંમત આવી ક્યાંથી? આ પ્રકારની હરકત કરવાની કોશિશ પોલીસ કઈ રીતે કરી શકે? પોલીસ જે રીતે કાર્યવાહી કરી રહ્યું છે, અટકાયત દરમિયાન આ ધ્વજને રસ્તા પર કચડી નાખવામાં આવ્યો છે.